स्लाइस करी लीधी छे अने बे टमेटा लीधा छे अने 10-15 जेटली लसणनी कढ़ी लीधी छे अने 3 मोटा मरचा लगाव्याના કેસને ફ્લેમ બંધ કરી દેશું અને એકદમ આને ઠંડુ કરી લેશું પછી આને લાલ મરચું અને નમક નાખીને આપણે આ ઉપરની લેયર જરા જરા ક્રિસ્પી દેખાવા મળે એટલે હવે આને બંધ કરી દેશું અને ગ્રેવીને આપણે તેલમાં ચાળવા દઈશું બાકી તો તમે તેલ ઘી કેવું ખાવ છો એના પર આધાર છે એના પર ઘી થી બનાવો તો ઘી થી બને નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ચાલો થઈ ગયા છીએ તૈયાર અબડાસાની સફર કરવા માટે આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય માતાજી જય દ્વારકાધીશ એ નીકળી ગયા દવા પી લો તમારી બીવી હોય પીરો રૂટિંગ ની દવા પી લો વાંધો નથી એમને એમ કે મોડું થાય છે મેં કીધું ફટાફટ નીકળો જલ્દી જલ્દી જવું જ છે ત્યાં ગાડી જોતી હશે રાહ એટલે ભાગ્યા હાલો નીકળી દવા તો ચાલશે દવા પીશે ને પછી કહેશે કમર દુખી ને આંખ દુખી ને થી પી લઈ હવડું પછી ભાગી હવ હવ ના કમે ચાલો મિત્રો હવે આજ અબડાસાની શહેરમાં શું થાય છે બહુ નક્કી નથી અબડાસા તાલુકા પંચાયત જવું છે અને ત્યાંના બહેનોને મળવું છે કેટલા બહેનો પહોંચે છે કારણ કે અંતરિયાળ વિસ્તાર છે હંમેશા તમને કહું છું કે પ્રોજેક્ટિવ રહેવાનું એ રીતે પ્રોજેક્ટિવતાથી આગળ વધું છું પાછી આજ કળશયાત્રા પણ ત્યાં થતું હતું પણ જે થાય સાચું કદાચ મારા ફોલોર્સમાંથી તમે હો ને મળો તો મને જરૂરથી કહેજો કે આપણે મળ્યા હતા બરાબર ને તો મિત્રો દેસલપર અને ભુજ વચ્ચેના રોડનો થોડોક ઝલક લીધી છે આછા આછા પદયાત્રીઓ જઈ રહ્યા છે અને અહીં જુઓ દેખાઈ રહ્યા છે કેમ્પ દેખાઈ રહ્યા છે માતાને મળવા માટેના પદયાત્રીનો આપણે એક દિવસ સરસ ચોક્કસ જોવા જશું કેટલા લોકો જઈ રહ્યા છે ને કેવી સેવાઓ અપાઈ રહી છે ખૂબ સેવાઓ અપાય છે પણ આ ગાડીમાંથી તમને એક ઝલક બતાવી રહી છું હજુ નવરાત્રિને વાર છે અને આ 13મું શ્રાદ્ધ છે પણ પદયાત્રીઓ નીકળ્યા છે એટલે સેવા કેમ્પ પણ લાગી ગયા છે ઝલક તમને બતાવું છું 5 અને હવે પાછા આવી ગયા ઘરે આપે નલિયાથી અબડાસાથી સુગંધ સરસ સરસ આવે છે તો રસોડામાં જોઈએ શું બને છે શું બનાવો દમાલ તો રેસીપી તારા ફોનમાં કરો આજે મસ્ત મસ્ત જમવાનું બનવાનું લાગે છે દમવાનું તો એક છે બાકી પછી જે બનતું જાય બનાવતી જાઉં હું જરા ફ્રેશ બેસ થયા પછી મારા જેવું કામ હતું બતાવ આજે બનાવવાનું છે દમાલુની સબ્જી તો એના માટે મેં તૈયારી કરી લીધી છે તો અહીંયા મેં 3 મોટી ડુંગળી જેટલી એની સ્લાઈસ કરી લીધી છે અને 2 ટમેટા લીધા છે અને 10-15 જેટલી લસણની કઢી લીધી છે અને 3 મોટા મરચા લીધા છે એને આવી રીતે કટ કરી લીધા છે અને આ બાજુ મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે હવે એ ગરમ થઈ જશે એટલે હું આને સાંતળી લઈશ પેલા લસણ અને મરચા નાખી દઈશું હવે આને થોડાક મરચાં સોફ્ટ થઈ જાય અને લસણનો પણ ઉપર થોડો કલર ચેન્જ થશે ત્યાં સુધી એને સાંતળી લઈશું અને પછી આપણે કાંદાને ટમેટા નાખી દઈશું મેં કાંદા અંદર નાખી દીધા છે તો હવે એને થોડાક સોફ્ટ થવા દઈશું થોડા ગોલ્ડન બ્રાઉન થશે ને ત્યાં સુધી એને તલાવશું અને પછી ટમેટા નાખી દઈશું આપણે કાંદા લસણ ને બધું જ હવે સોફ્ટ થઈ ગયું છે એટલે હવે આના કેસને ફ્લેમ બંધ કરી દઈશું અને એકદમ આને ઠંડુ કરી લઈશું પછી આને ગ્રાઇન્ડ કરશું
હવે જો આપણે આલુ ઓફાઈ ગયા છે અને જો જે મોટા હતા એને મેં વચ્ચે વચ્ચેથી કટ કરી લીધા છે, નહીં તો જો આપણી પાસે સાવ નાના નાના હોય દમાલુમાં હોય એવા તો ચાલે. ઉપર થોડી હળદી, લાલ મરચું અને નમક નાખીને કોટ કરી લઈશું એને. જો આપણે આ બધા બહુ જ મસ્ત રીતે કોટ થઈ ગયા છે, એ આવી રીતે કોટ કરી લીધા મસાલામાં, હવે એને આપણે ફ્રાય કરી લઈશું જેથી એનો મસાલો ને છે સરખી રીતે ચીપકી જાય અને થોડાક અંદરથી સ્મૂથ થઈ જાય. એ આપણે આ ઉપરની લેયર જરા જરા ક્રિસ્પી દેખાવા મળે એટલે હવે એને બંધ કરી દઈશું અને અલગ પ્લેટમાં કાઢી લઈશું. તેજપત્તો, માટીયા અને કચ તેલમાં નાખી દઈશું અને હવે ગ્રેવી ને આપણે તેલમાં ચાલવા દઈશું. હવે આને આપણે 2-3 મિનિટ માટે ચણવા દઈશું, કારણ કે છાંટે ન ઉડે. હવે એની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. હવે મસાલા કરી લઈશું, એમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર. હવે એને મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મિર્ચ નાખી દઈશું અને આ દમાલુનો મસાલો છે મેજિકનો એ મસાલો એડ કરીશ. અનુસાર નમક નાખશું, આપણે નમક સ્વાદ અનુસાર નાખશું કારણ કે આપણે જે બટેકા ફ્રાય કર્યા તે એની અંદર આપણે નાખ્યું હતું નમક, પછી લાસ્ટ વાર ચેક કરીને બધું નાખી દઈએ જેથી જરૂર લાગે એટલી ઢીલી કરી લેશું. ગ્રેવી જે આપણે જો પરોઠા સાથે ખાવું હોય તો થોડીક થીક રહેવા દેવાની અને રાઈસ જોડે ખાવાનું હોય તો થોડીક ઢીલી રહેવાની. ઉકળવા દઈશું આપણે. હવે એને સારી રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે ચડવા દેશું. બિલકુલ ધીમા તપે. આવા જો દમારું ચડતું જાય છે ત્યાં સુધી મોનું એ લોટ બાંધીને તૈયાર કરી રાખ્યો છે. લગભગ 10-1 મિનિટ થઈ ગઈ તો પરોઠાની ચડતો મેંદાનો રાખ્યો ને અડધો ઘઉંનો નાખ્યો. ઘણા લોકો ખાલી મેંદાનો ખાય પણ અમે મેંદો બહુ ઓછો ખાઈએ એટલે અડધો ઘઉંનો એ રીતે નાખ્યો છે. તો આપણું દમાલું જો અહીં તૈયાર થઈ ગયું ને હવે આ બાજુ લચ્છા પરોઠાની થાય છે તૈયારી. તવે મુકાઈ ગઈ છે અને સાળા લુવા પણ બનાવી લીધા છે. આખામાં
લાલ મિર્ચ પાવડર આપણે ધાણા પણ નાખી શકીએ અને લાલ મિર્ચની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ નાખી શકીએ તમને પસંદ હોય તો ગરમ મસાલો નાખી જે આ રીતે ફોલ્ડ કરવાનો જે લાસ્ટ ઓળો બાકી ને ઉપર તોડી નાખવાનો કે મને પહેલા બનાવ્યા ત્યારે બતાવ્યા હતા નવા ફોલોઅર્સ છો અગર એ વિડીયો ચૂકી ગયા હો તો ફરી બતાવી તમને પહેલી વખત થોડુંક તેલ તવીમાં લગાવી લઈ જતી સીધે સીધે ચપકી એની પછી તો દર વખતે પરોઠામાં લગાવશું હા એની અંદર પહેલા પડો પડો આપણે તેલ નહીં લગાડી બાકી તો તમે તેલ ઘી કેવું ખાવ છો એના પર આધાર છે એના પર ઘી થી બનાવો તો ઘી થી બને અને ઘણા ઘણું ખાતા હો તો એકદમ ઘણું તેલ તેલ લગાવે ઘણા ઓછું ખાય અમે સાવ ઓછું નથી ખાતા પણ ઘણું એ નથી ખાતા તેલ આમ આ રીતે બધા શેકતા જઈ આ બાજુ મોનું વણતી જાય ને હું શેકવા માંડુ એમ કરશું પણ હું શેકતી આમ બને મા દીકરી લાગા છે હે જેની વની મા દીકરી બે તો મેળાઓ થઈ જાય ને કામ તો એવું થાય નોકરી ની હવ હવ ના કામે ખબર મને ભાગો ભાગો બે થઈ જાય ને આમાં પરોઠામાં થોડુંક બે જણી જોઈએ તમે આ લચ્છા પરોઠા બનાવે તો ઘણો ટાઈમ લાગે લચ્છા વાળવા બનાવવા જો કેવા સરસ આવે છે લચ્છા મસ્ત પચાવતા હશે તો બતાવો નામ એક એક લચ્છો છૂટો પડતો આવશે લેર લેર બધી હળવો હાથ જુઓ એ મોનું કરે છે જમવાની તૈયારી જમી લઈએ દમાલુ લચ્છા પરોઠા અને શેજવાન ભાત અને પટેલના ઘરે છાસ ન હોય એવું બને નહીં એટલે અહીંયા છાસની કરે છે મોનું તૈયારી જમવાવાળા ભેગા થશે ત્યાં સુધી એની મોનું વધારાના વાસણ બધા કાઢી નાખશે એમાં જ એટલે ઓછા નહીં બાકી એક ભેગા પછી ઢગલો થાય વળી આપને દું આવે ગા એ ડખો કોણ કરે હું ડખો જુઓ 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 જમ્યા ડખો આમ જો આમ જો આમ જો કોણ ડખો કરે હું એ એ કેરી પૂરવા ચાલો જમવા માટે શ્રીખંડ પરોઠા શેજવાન ભાત અને દમાલુ ડોસલ ચાલુ થઈ ગયા હો ત્યાં ગયેલા ખાઈ લેવો પછી તમે વાત જોવાની આય છે તો મિત્રો વિડીયોની કરું છું એન્ડિંગ શેજવાન ભાતની રેસીપી તમને બીજા વિડીયોમાં આપું છું બરાબર આજનો વિડીયો અહીં પૂરો કરું છું આશા રાખું છું કે આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ખૂબ ખૂબ આભાર વિડીયો આપ જોઈ રહ્યા છો મને પ્રોત્સાહિત કરી રહ્યા છો